દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાના કારણે બનાસકાંઠાની સ્થિતિ ખૂબ જ દયનીય બની છે. જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓ વધી રહ્યા છે અને આવા દર્દીઓને ઓક્સિજનની ખૂબ જ જરૂર પડી રહી છે. જ્યારે કે જિલ્લાની હોસ્પિટલોમાં ઓક્સિજન ખૂટી પડ્યો છે, તેમજ જરૂરી દવાઓની પણ અછત વર્તાઈ રહી છે, જેમાં રેમડેસિવીર ઇન્જેક્શનો પણ ખૂટી પડ્યા છે. બાબરમાં પણ કોરોનાથી સંક્રમિત દર્દીઓને રેમડેસિવીર ઇન્જેક્શન સમયસર ન મળતા દર્દીઓના મોત થઈ રહ્યા છે. તો કેટલાક લોકો પોતાના સંબંધીને દાખલ કરવા વલખા મારવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. જેને લઈ બાબર પંથકમાં કોરોના સંક્રમિત દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે બાબરમાં લાયન્સ ક્લબના સહયોગથી 50 બેડની કોવિડ હોસ્પિટલ ચાલુ કરવામાં આવી છે, જેમાં દર્દીઓને પૂરતી સુવિધા કે પૂરતો સ્ટાફ અને સમયસર ઓક્સિજન મળતું ન હોવાથી દર્દીઓ મુશ્કેલી વેઠી રહ્યા છે. ઓક્સિજનની વ્યવસ્થા માટે ખૂબ જ હાલાકી ભોગવવી પડતી હોવાથી સરકાર દ્વારા અન્ય વધુ બીજા પ્લાન્ટની મંજૂરી આપવામાં આવે તો દર્દીને વધુ સેવા મળી શકે તેમ છે. ત્યારે રેમડેસિવીર ઇન્જેક્શનના અભાવે દર્દીના સગાઓ હેરાન થઈ રહ્યા છે. બાબર શહેર સહિત તાલુકાના 53 ગામ આવેલા છે, તો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે વધુ એક હોસ્પિટલ ચાલુ કરવામાં આવે અને પૂરતો સ્ટાફ મૂકી ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેવું બાબરના નગરજનો ઈચ્છી રહ્યા છે. અમારા કાકાને અમે લગભગ 2-3 દિવસથી લઈને ફરરા, પણ જે વેન્ટિલેશનની સુવિધા થતી નહીં, ઓક્સિજન નથી કે કોઈ પણ જે કોઈ દવાખાને અમારે જે દાખલ કરતા જ નથી, કોઈ જગ્યાએ જગ્યા જ નથી કોઈ પણ દવાખાને બાબરની અંદર. બધાએ ડૉક્ટરો ના પાડે, અત્યારે ઘરે એમને એમ બીમાર પડ્યા છે, પણ કોઈ દવા ચાલુ નથી. ઓક્સિજન ક્યાંય મળતું નથી, ક્યાંય ઓક્સિજન જ મળતું નથી. શું નામ છે દર્દીનું? દર્દીનું રાઠોડ મેતુભા બચુભા. શું તકલીફ છે એમને? એમને શ્વાસ ચડે છે, ઉધરસ, તાવ, શરદી, ખોંસી આવી બધી તકલીફો છે, અને ડૉક્ટરે કીધું છે કે 70% કોરોનાની અસર છે, પણ કોઈ સુવિધા હજી સુધી મળી નથી. આજે અહીંયા સરકારશ્રી તરફથી જે કોવિડ ચાલુ કરવાની આવી છે ત્યાં લગભગ 20 પેશન્ટો દાખલ છે. સરકારશ્રીને હું વિનંતી કરું છું કે અહીંયા અમારા ઓક્સિજનની ખૂબ જ ઘટ છે. આજે અમારું સ્વયંસેવકો દ્વારા ઓક્સિજન માટે દરેક પોઈન્ટ ઉપર અમારી 10-10 કલાક ગાડીઓ ખોટી થાય છે, પરંતુ ઓક્સિજનનો પુરવઠો મળતો નથી. માટે સરકારશ્રીને હું વિનંતી કરું છું કે આ સંસ્થાને ચલાવવા માટે અમને પૂરતો ઓક્સિજન મળી રહે. અત્યારે ચંડીસરની અંદર 10-10 કલાક અમારી ગાડી ખોટી થાય છે, છતાં પણ અમને પૂરતો પુરવઠો મળતો નથી. માટે સરકારને વિનંતી કરું છું કે 1 પોઈન્ટ અમને વધારાનો આપે, કે જ્યાંથી અમને બંને સાઈડથી પુરવઠો મળે. આ સંસ્થાની અંદર બાબર નગરપાલિકાના પ્રમુખશ્રી તથા એમની પૂરી ટીમ રાત દિવસ મરણીય પ્રયાસ કરે છે. સરકાર દ્વારા અમને ઓક્સિજનની વ્યવસ્થા તો મળી, પણ અમને પૂરતો ઓક્સિજન મળતો નથી. અમારી લાઈન ત્યાં 10-10 કલાક ઊભી રહેશે ગાડીઓ અમારી ચંડીસર ખાતે, તો બી અમને જલ્દી મળતો નથી. અમારે ઓક્સિજન ખાસ જરૂર છે. અમને 1 પોઈન્ટ ના બદલે 2 પોઈન્ટ આપે તો અમને ઓક્સિજન મળી શકે. અને ઇન્જેક્શનવાળી વાત છે તો ઇન્જેક્શન અમને પૂરતા મળતા નથી, અમારે ઇન્જેક્શનની પણ ખાસ જરૂર છે. અહીંયા દર્દીઓની કેવી હાલત છે? દર્દીઓને ઓક્સિજનની ઘણી જરૂર હોય છે, તો બી અમે ફૂલ સપોર્ટ કરીને અમે સાજા કરવાનો ટ્રાય કરીએ છીએ. અમને ઓક્સિજન વધારે તમને વધારે સારું પડે. ઓક્સિજન ગવર્મેન્ટ તરફથી વ્યવસ્થા છે કે પછી તમે સસ્તા વ્યવસ્થા કરો છો? અમને પોઈન્ટ સરકાર તરફથી આપેલો છે, પણ વ્યવસ્થા બધી અમે કરીએ છીએ. ખબર ખાતે અત્યારે લાયન્સ ક્લબના સહયોગ સાથે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતના આપણે સહયોગથી કોવિડ કેર હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ગવર્મેન્ટ અને ટ્રસ્ટ બંનેના સહયોગથી સારી દર્દીઓની સારવાર મળી રહી છે. ગવર્મેન્ટે પૂરતા પ્રમાણમાં આપણને દવાઓનો જથ્થો ફાળવે છે અને ટ્રસ્ટ તરફથી ઓક્સિજન સપ્લાય થાય છે. અને અત્યારે હોસ્પિટલમાં 30 જેવા દર્દી દાખલ કરેલા છે, જેમાંથી 19 દર્દી ઓક્સિજન પર છે અને 11 દર્દીઓ સામાન્ય નોર્મલ કન્ડિશનમાં, સ્ટેબલ કન્ડિશનમાં છે. ગવર્મેન્ટ તરફથી ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે? અત્યારે હાલ ટ્રસ્ટ અને બંનેનો સહયોગ ચાલે છે. સરકાર તરફથી અમને ઓક્સિજનના બાટલા મળી રહે એ માટે ઉપર લેવલથી કલેક્ટર સાહેબનો પૂરો સહયોગ હોય છે અને એ ગમે ત્યારે સરકાર તરફથી વ્યવસ્થા છે ઓક્સિજન માટે સપ્લાયની વ્યવસ્થા ઉપરથી. તો ટ્રસ્ટવાળા તો એવું કહે છે કે અમે કરીએ છીએ, સરકાર ટ્રસ્ટ અહીંથી એમની રીતે અમને સગવડ સાથે વાહનની સગવડ કરે છે, જાય છે. અત્યારે પેમેન્ટ એ લોકો કરે છે, પરંતુ એના માટેની જે વ્યવસ્થા થાય જે ઉપર લેવલથી જે તે ઇન્ડસ્ટ્રીમાં એ અમને ગવર્મેન્ટના તરફ થ્રુ થાય છે. સહયોગ અત્યારે આપે છે, સહયોગ છે, કારણ કે આ કેટલું લાંબુ ચાલશે તો આપણને ખ્યાલ નહીં, બરોબર? એટલે અત્યારે બંનેના સહયોગથી થાય છે. અમારા તરફથી અમે જેટલી વસ્તુ થાય છે અમે તરફથી થાય છે. ટ્રસ્ટનો જેટલી જરૂરિયાત છે ટ્રસ્ટનો સહયોગ નહીં.